तालुका प्रमुख सामतभाई चारणियाए संसद ने रजूआत करी हती। 15 तारीखे गुजरातना माननीय मुख्यमंत्री ऊना मुकामे आवेल छे, त्यारे तालुका पंथकना मच्छी उद्योग साथे संकळायेला माछीमारो पाकिस्तान जेलमां बंद छे। 2 वर्ष करता वधारे समयथी माछीमारो पाकिस्तानी जेलमां बंद छे। ऊना तालुकामां काजरडी गामे आजे 30થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાને કારણે પરિવારને આર્થિક સ્થિતિ ભાંગી પડી છે। અહીં માછીમારી સાથે સંકળાયેલા ઉદ્યોગો જ માત્ર આજીવિકા પૂરી કરતા માત્ર ને માત્ર ઉદ્યોગ છે, જેમાં સૈયદ રાજપરા, નવા બંદર, કાજેડી, સીમર અને બંદર અહીં આવેલ છે। અહીંથી મચ્છી ઉદ્યોગ મોટા પ્રમાણમાં બહાર જાય છે, ત્યારે તાલુકાના કાજરડી ગામના 30થી વધુ પરિવારો આજે પાકિસ્તાનની જેલમાં બંધ છે। એક એક પરિવારની વેદના સમજી ન શકાય તેવી જોવા મળી રહી છે। હાલ તાલુકાના પ્રમુખ મહિલા હોવાને કારણે તેમની વેદના પણ સમજે છે। સરકારમાં રહીને તાલુકા પંચાયત પ્રમુખ પ્રાચીબેન સમાતભાઈ ચારણિયા અને તેમના પતિ સમાતભાઈ ચારણિયા સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆત પણ કરતા હોય છે। પાકિસ્તાનની જેલમાં હોય અને સરકાર વળતર આપે છે, પણ આ વળતરની તેમનું ગુજરાન ચાલતું નથી, પણ આજે મુશ્કેલી બન્યું છે અને તેમની લાગણી અને માંગણીને સમજીને સરકાર સામે તાલુકા પ્રમુખ સામતભાઈ ચારણિયાએ રજૂઆત કરે છે। માછીમારી જે કરવા જાય છે તે લોકો પોતાના પરિવારને આજીવિકા પૂરી કરે છે અને જ્યારે તેમની રજૂઆત આજે રંગ લાવી છે, 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેવા તેમને લોકો તરફથી સમાચાર પણ મળ્યા છે। પણ 3થી 4 વર્ષ પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો છે તે હજી છૂટીને આવ્યા નથી, ત્યારે તેમની માંગ છે કે હજી માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક છે કે તરત જ ભારત આવે તેવી રજૂઆત કરતા ઉના તાલુકા પ્રમુખ સામતભાઈ ચારણિયા હાલ રજૂઆત સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને કરી રહ્યા છે। ઉના તાલુકાનો વિસ્તાર એટલે સૌથી મોટો આપણા જિલ્લામાં ઉના તાલુકો, અને અમારા જ્યાં કઠાળ વિસ્તાર કહેવાય, બંદર વિસ્તાર, તેમાં અમારા મોટા ગામ કાજરડી, રાજપરા, દેલવાડા, નવા બંદર, કોબ, જે અનેક ગામો છે તેમાં ગામમાંથી સૌથી વધારે માછીમારી કરવા જાય છે। ત્યારે છેલ્લા 3થી 4 વર્ષથી માછીમારો છે તે પાકિસ્તાનની અંદર જેલમાં બંધક છે, તેને છોડાવવા માટે અનેક રજૂઆત કરી, પણ હજી 3થી 4 વર્ષના માછીમારો છે હજી છૂટીને પરત આવેલા નથી। હમણાં જ જે સમાચાર મળેલા કે 20 માછીમારો છે તે પાકિસ્તાન બંધક હતા તેને મુક્ત કર્યા છે, પછી હજી માછીમારો પાકિસ્તાનની અંદર બંધક છે તે વહેલી તકે ભારત આવે તેવી અમારી માગણી છે। શાસક પક્ષમાં રહી આપ તાલુકા પ્રમુખ છો, રજૂઆતો કરો તો તમને નથી લાગતું કે આ જે અમારું પદ વહી જશે એવું કંઈ? નહીં, અમારે ઉના તાલુકાના અતિ પછાત વિસ્તાર અને જે લોકોની વેદના છે બહેનોની, કે જે ગુજરાન ચલાવનાર કોઈ પરિવારનો એક ભાઈ હોય તે પાકિસ્તાનની અંદર બંધક હોય ત્યારે તેના બાળકો અને ઘરનું છે તે પાછળ કોઈ ન હોય, અને બહેનોની વેદના હોય કે મારા પતિ છે તે વહેલા અહીં આવે અને બાળકોનું ભણતર અને અમારું ઘરનું ગુજરાન ચલાવે, એટલા માટે અગાઉ પણ રજૂઆત કરી હતી અને હમણાં પણ સાંસદશ્રીને પણ રજૂઆત કરેલી કે અમારા જે ઉના તાલુકાના માછીમારો છે તે વહેલા પરત આવે। કેટલા માછીમારો છૂટ્યા છે હાલ? હાલ 20 મારો માછીમારો છે તે છૂટેલા છે। આપે ક્યાં અને કઈ રીતે રજૂઆતો કરી હતી? અમે પહેલાં અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરેલી, ત્યારબાદ ગાંધીનગર પણ અવારનવાર અમે રજૂઆત કરેલી। રજૂઆત બધી મૌખિક રજૂઆતો તમને કોઈ નિર્ણય આવ્યો કે પત્ર લખ્યું કોઈ સરકારમાંથી? કોઈ પત્ર પણ લખેલો અને અમારી પાસે ઉના તાલુકાના બહેનો રજૂઆત લઈને આવે ત્યારે અમે ટેલિફોનિક પણ આપણા જે માંગરોળના બોટ એસોસિએશનના જે પ્રમુખ હતા વેલજીભાઈ મસાણી તેને પણ ટેલિફોનિક રજૂઆત કરતા, રાજેશભાઈને પણ રજૂઆત કરતા, અને રાજેશભાઈએ પણ આશ્વાસન આપેલું કે 2 મહિના પહેલાં તે દિલ્હી ગૃહમંત્રીને મળે અને ઉના તાલુકાની વેદના છે તે રજૂઆત કરી માછીમારોની। ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ।